હેલો સ્ટુડન્ટ્સ આજનો આપણો લેક્ચર છે એરર હેન્ડલિંગ વિથ ટ્રાય કેચ એન્ડ ઇફેલ્સ કન્ડિશન તો સૌથી પહેલાં એ સમજો કે એક્સેપ્શન એટલે શું એક્સેપ્શનને ગુજરાતીમાં અપવાદ કહેવામાં આવે છે તો હવે એક્સેપ્શનનો યુઝ તમે તમારી લાઇફ સ્ટાઈલમાં પણ કરતા જો છો પણ તમને ખ્યાલ નહીં હોય કે એક્સેપ્શન એટલે શું તો સમજીએ કે જ્યારે તમારા ઘરમાં લાઇટ જવાની હોય તો લાઇટ તો અચાનક જ જવાની છે તો લાઇટ જાય ત્યારે તમે લોકો શેની વ્યવસ્થા કરો તો કે ટોર્ચ છે પછી જો જનરેટર હોઈ શકે મીણબત્તી હોઈ શકે ફાનસ હોઈ શકે આ બધું આપણા આ બધાનો યુઝ આપણે ક્યારે કરવાના છીએ જ્યારે લાઇટ જાય ત્યારે જ એટલે કે આવી જ રીતે આપણા પ્રોગ્રામિંગમાં પણ એરર આવવાની હોય એની આપણને ખબર નથી માની લો કે આપણી વેબસાઇટ લાઈવ છે અને સર્વર સ્લો પડી ગયું અથવા સર્વરમાં કોઈ એરર આવી ગઈ તો આ એરરને હેન્ડલ કરવા માટે આપણે એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કરીએ તો એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ એટલા માટે કરવામાં આવે છે કે જો એરર આવશે આપણા આપણી વેબસાઇટમાં તો આપણું કસ્ટમર સામે પણ ખરાબ દેખાશે કે ભાઈ આ લોકોની વેબસાઇટમાં તો એરર આવે છે આમ તેમ તો એરર ન આવે એટલા માટે થઈને આપણે એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કરીને આપણે મેસેજ પાસ કરાવડાવીએ કે અત્યારે આપણી વેબસાઇટ બિલ્ડ થઈ રહી છે કે પછી કંઈક સર્વર સાઇડથી એરર આવી ગઈ છે એવો કંઈક આપણે મેસેજ આપી દઈએ આવી રીતે મેસેજ આપવાની જે પ્રોસેસ કરીએ એને આપણે એક્સેપ્શન હેન્ડલિંગ કહેવામાં આવે છે કે તમે કોઈ એરરને હેન્ડલ કરી લો છો તમે ડિસ્પ્લે નથી થવા દેતા કે તમારા પ્રોજેક્ટમાં એરર આવી રહી છે આવી રીતે એરર હેન્ડલ થાય તો એ એક્સેપ્શનનો યુઝ કરીને થાય છે તો સૌથી પહેલાં આપણે આપણો એક ડેમોનો જે પ્રોજેક્ટ છે એમાં જ સમજીએ કે જ્યારે ડેટાબેઝની કનેક્ટિવિટી ન મળતી હોય ત્યારે આપણે કઈ ટાઈપની એરર પાસ કરાવી શકીએ તો હવે આપણું આ ડીબી ફંક્શન્સ કરીને છે ડીબી ફંક્શન્સ કરીને જ્યાં આપણે ડેટાબેઝની કનેક્ટિવિટી પાસ કરતા હોઈએ ત્યાં આપણે એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કર્યો છે એક્સેપ્શન હેન્ડલિંગમાં ત્રણ બ્લોકનો યુઝ થાય પહેલું છે ટ્રાય કેચ અને થ્રો આ ત્રણ બ્લોકનો યુઝ થાય હવે ટ્રાય બ્લોકમાં તમારા લોકોને જે આપણે એક્ઝિક્યુટ કરાવવાની છે જે પ્રોસેસ એ ટ્રાય બ્લોકમાં મૂકવાની હોય છે થ્રો બ્લોકમાં એક્સેપ્શન થ્રો થશે એટલે કે જે કાંઈ પણ એરર આવશે એ થ્રો બ્લોકમાં આવશે અને કેચ બ્લોકમાં જે એક્સેપ્શનની એરર આવી છે એ જનરેટ થઈને કસ્ટમરને ડિસ્પ્લે થશે તો અત્યારે આપણે અહીંયા તમને ખ્યાલ જ છે કે ફંક્શન કન્સ્ટ્રક્ટની અંદર આપણે ડેટાબેઝની કનેક્ટિવિટી કરાવીએ છીએ હવે અત્યારે આપણે શું જોવું છે કે એરર કઈ રીતે આવે છે એ જોઈએ છીએ તો અહીંયા હું ડેટાબેઝની કન્ફિગરેશન ફાઇલમાં ચેન્જીસ કરીશ મેં ડીબી લોકલ હોસ્ટ આપેલું છે ડીબી હોસ્ટિકોલ ટુ આપણે આપ્યું છે લોકલ હોસ્ટ પછી ડીબી યુઝર આપણો કમ્પલસરી રૂટ જ રહેશે તો અને અહીંયા હું રૂટ વન કરી દઉં છું રૂટ વન એટલા માટે કે મારે આ એરર જોવે છે કે અનેબલ ટુ કનેક્ટ તો સૌથી પહેલાં કોડિંગ સ્ટાર્ટ કરીએ કે ફંક્શન કન્સ્ટ્રક્ટ એમાં મેં ટ્રાય બ્લોકને એક્ઝિક્યુટ કરાવડાવ્યો ટ્રાય બ્લોકની અંદર એક કન્ડિશન પાસ કરાવડાવી કે જો ડીબી ડોલર ડીબી ઇક્વલ ટુ માય એસક્યુલાઈ કનેક્ટ હોય એટલે કે એમાં ડીબી હોસ્ટ ડીબી યુઝર ડીબી પાસવર્ડ એન્ડ ડીબી ડેટાબેઝ જો મળે તો આપણે એની કન્ડિશન ટ્રુ કરાવીએ અને ત્યાં શું પાસ કરાવીએ છીએ ડેટાબેઝની કનેક્ટિવિટી એટલે કે ડોલર ધીસ ઓફ ડીબી કરીને પર્ટિક્યુલર ડેટાબેઝની કનેક્ટિવિટી આપણે કરાવીએ છીએ હવે એલ્સ બ્લોકમાં જ્યારે આ ઇફ બ્લોક એક્ઝિક્યુટ નથી થતો અને એરર જનરેટ થાય છે ત્યારે આપણે લોકો એલ્સ બ્લોકમાં થ્રો એક્સેપ્શનનો યુઝ કરીને એરર પાસ કરાવડાવશું હવે થ્રો એક્સેપ્શનનો યુઝ કરીને આપણે એરર તો પાસ કરાવડાવી પણ એરર આપણે ડિસ્પ્લે નહીં કરાવી શકીએ જ્યાં સુધી આપણે ગેટ મેસેજ ફંક્શનનો યુઝ નહીં કરીએ ત્યાં સુધી આ ગેટ મેસેજ ફંક્શન છે એ એક્સેપ્શનનું જ ફંક્શન છે કે જ્યારે આપણે ટ્રાય કેચ બ્લોક નો યુઝ કરતા હોય ત્યારે એક્સેપ્શનમાં આપણે આવી રીતે ગેટ મેસેજ કરીને ફંક્શન પાસ કરાવતા હોઈએ છીએ હવે આપણી ડેટાબેઝનું કનેક્શન નથી થતું ત્યારે થ્રો બ્લોક એક્ઝિક્યુટ થશે એમાં એક્સેપ્શનમાં આપણે એરર મેસેજને સ્ટોર કરાવી લીધો હવે કેચ બ્લોકમાં આપણે એક્ઝિક્યુશનને કેચ કરાવડાવીએ છીએ કેચ બ્લોકમાં આવી રીતે પાસ કરી દીધું એક્સેપ્શન અને ડોલર ઈ ડોલર ઈને આપણે ઇકોમાં પ્રિન્ટ કરશું કે ડોલર ઈ ઓફ મેસેજ એટલે જે મેસેજ આવ્યો છે એ મેસેજ અહીંયા પ્રિન્ટ થવો જોઈએ તો અહીંયા સમજો કે અત્યારે આપણે રૂટ વન કરેલું છે એટલા માટે આપણને એરર આપવાની છે તો તમે તમારા પ્રોગ્રામિંગમાં પણ આ રીતે મૂકી શકો હવે આપણે આ ઇન્ડેક્સ ટુ કરીને પેજ બનાવ્યું છે એને રન કરીએ તો તમે જોઈ શકો છો કે ઉપર જ આપણને વોર્નિંગ પણ આવી ગઈ અને એરર પણ આવી ગઈ આ વોર્નિંગ ક્યાંથી આવી પીએચપીના પે પીએચપીની એરરમાંથી આવી અને આ જે અનેબલ ટુ કનેક્ટવાળી એરર આવી છે એ એક્સેપ્શન હેન્ડલિંગમાંથી આવી હવે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે એક્સેપ્શન્સનો યુઝ આપણે શું કામ કરવાના છીએ હવે હું અહીંયાથી એને રૂટ વનની જગ્યાએ રૂટ વન કરું છું તો ડેટાબેઝમાં કનેક્ટિવિટી મળશે જ અહીંયાથી એરર રિમૂવ થઈ ગઈ છે તો આ રીતે આપણે એક્સેપ્શન્સનો યુઝ કરીએ છીએ માય એસક્યુ એ લાઈનની કનેક્ટિવિટી કરવા માટે તો હવે આપણે થોડી થિયરી પણ સમજીએ કે એક્સેપ્શન હેન્ડલિંગ શું છે તો પીએચપી એક્સેપ્શન હેન્ડલિંગ એક્સેપ્શન્સ આર યુઝ ટુ ચેન્જ ધ નોર્મલ ફ્લો ટુ સ્ક્રીપ ઇફ સ્પેસિફાઈડ એરર અકર રાઈટ કે કોઈ સ્પેસિફિક એરર આવવાની હોય ત્યારે આપણે લોકો એક્સેપ્શન્સનો યુઝ કરવાના છીએ નોર્મલી એક્સેપ્શન્સનો યુઝ ક્યાંય આવતો જ નથી પણ અમુક એવી એરર આવવાની છે જેનો આપણને કોઈ ખ્યાલ જ નથી કે આપણી વેબસાઇટ લાઈવમાં છે મેં તમને પહેલાં પણ એ જ સમજાવ્યું કે આપણી વેબસાઇટ લાઈવમાં છે અચાનક સર્વર સ્લો પડે ડેટાબેઝની કનેક્ટિવિટી બ્રેક થાય ત્યારે આપણને એરર શું આવશે એનો કોઈ ખ્યાલ નથી એટલા માટે થઈને આપણે એક્સેપ્શન બ્લોકનો યુઝ કરીએ છીએ હવે છે વોટ ઇઝ વોટ ઇઝ એન એક્સેપ્શન તો વિથ પીએચપી ફાઈ કેમ અ ન્યૂ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ વે ટુ ડીલિંગ વિથ એરર હવે એક્સેપ્શન્સમાં આપણે ત્રણ બ્લોક્સ આવશે ટ્રાય કેચ એન્ડ થ્રો તો અહીંયા જ છે બેઝિક યુઝ ઓફ એક્સેપ્શન્સ હવે એમાં છે ટ્રાય થ્રો એન્ડ કેચ તો ટ્રાય કેચ થ્રોનો યુઝ શું કામ કરવાનું તો એ પહેલાં સમજીએ ટુ અવોઇડ ધ એરર ફ્રોમ ધ એક્ઝામ્પલ અબોવ વી નીડ ટુ ક્રિએટ ધ પ્રોપર કોડ ટુ હેન્ડલ એન્ડ એક્સેપ્શન્સ હમણાં આપણે આ એક્ઝામ્પલ ટુ જોવાના છીએ એમાં પ્રોપરલી ટ્રાય કેચ થ્રોનો યુઝ થયેલો છે તો પ્રોપર એક એક્સેપ્શન કોડ શૂડ ઇન્ક્લુડેડ જ્યારે તમે લોકો ટ્રાય કેચ થ્રોનો યુઝ કરો ત્યારે જ તમારું એક્સેપ્શન હેન્ડલિંગ પ્રોપર તમે લોકો યુઝ કર્યું કહેવાય તો ટ્રાય ટ્રાય બ્લોકમાં શું હશે અ ફંક્શન યુઝિંગ એન્ડ એક્સેપ્શન શૂડ બી ઇન ટ્રાય બ્લોક ઇફ ધ એક્સેપ્શન્સ ડઝ નોટ ટ્રીગર ધ કોડ ટુ બી કન્ટિન્યુઅસ અ નોર્મલ હવેવર ઇફ ધ એક્સેપ્શન ટ્રીગર એન્ડ એક્સેપ્શન ઇઝ થ્રો કે જ્યારે તમે લોકો કોઈ પણ તમારો જે કન્ડિશન્સ હોય એ ચેક કરાવવાની હોય અત્યારે આપણે અહીંયા ટ્રાય બ્લોકમાં શું કર્યું છે આપણી કનેક્ટિવિટી ચેક કરાવી છે તો કનેક્ટિવિટી જો નથી મળતી તો એ થ્રો બ્લોકમાં જશે અદરવાઈઝ એ કયા બ્લોકમાં રહેશે ટ્રાય બ્લોકમાં એટલે ટ્રાય બ્લોકમાં આપણે જે પ્રોપર કોડ એક્ઝિક્યુટ કરવાનો છે એ જ આપણે રાઈટ કરવાનો હોય છે હવે થ્રો બ્લોકમાં શું છે ધીસ ઇઝ હાઉ યુ ટ્રીગર એન્ડ એક્સેપ્શન ઇચ થ્રો મસ્ટ હેવ અ લેસ્ટ વન કેચ ઓકે તો જ્યારે ડ્રાય બ્લોકમાં કંઈ પ્રોબ્લેમ આવશે ત્યારે એ કયા બ્લોકમાં જશે થ્રો બ્લોકમાં એક્સેપ્શનનું ટ્રિગર રન થશે જો થ્રો બ્લોકમાં આવશે તો એને કમ્પલસરી મેસેજ પાસ કરાવવા માટે કેચ બ્લોકમાં જવું પડશે એટલે હવે કેચ બ્લોકનો યુઝ આવ્યો અ કેચ બ્લોક રીચ ડ્રાઈવ ધ એક્સેપ્શન એન્ડ ક્રિએટ એન ઓબ્જેક્ટ કન્ટેનિંગ ધ એક્સેપ્શન ઇન્ફોર્મેશન્સ રાઈટ કે કેચ બ્લોકમાં કયું શું એક્સેપ્શન છે શું એરર છે એની ઇન્ફોર્મેશન આપણને આપશે તો જો અહીંયા આપેલું જ છે કે આપણે થ્રો બ્લોકમાં શું પાસ કરેલું છે એક્સેપ્શન્સમાં કોઈ એક મેસેજ પાસ કરાવડાવેલો છે અને એ મેસેજ અહીંયા શું થઈ રહ્યો છે કેચ બ્લોકમાં રન થઈ રહ્યો છે તો હવે તમને એટલું તો ક્લિયર થઈ જ ગયું હશે કે ટ્રાય કેચ એન્ડ થ્રોનો યુઝ શું કામ કરવાનો ક્યારે કરવાનો અને કયા બ્લોકમાં કયો કોડ ટાઈપ કરવાનો તો હવે આપણી પાસે એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ ટુ કરીને તો એ આપણે જોઈએ અહીં આપેલું છે કે હું તમને એક્ઝામ્પલ ટુ એક્સપ્લેન કરવાની છું તો હવે એને રન કરીએ પહેલાં એક્ઝામ્પલ ટુને જ એટલે આપણને ખ્યાલ આવે તો જો એક્ઝામ્પલ ટુમાં શું કરેલું છે કે ક્રિએટ અ ફંક્શન વિથ એન એક્સેપ્શન કે એક એક્સેપ્શનથી જ એક ફંક્શન આપણે ક્રિએટ કરાવડાવ્યું છે એ ફંક્શનમાં આપણે શું કરીએ છીએ નંબર ચેક કરીએ છીએ કે જો વન કરતાં વધારે હશે નંબર તો શું થશે વેલ્યુ મસ્ટ બી વન ઓર બિલો તો આપણને એવું મેસેજ પાસ કરવાનો છે તો સૌથી પહેલાં ફંક્શન સ્ટાર્ટ કરીએ કે ફંક્શન ચેક નંબર અને એમાં આપણે શું પાસ કરાવીએ છીએ નંબર પાસ કરાવડાવીએ છીએ પછી આપણે પાસ કરાવડાવ્યું કંડિશન કે ઇફ ઇઝ નંબર ગ્રેટર ધેન વન એટલે કે જો વન કરતાં વધારે હશે તો થ્રો ન્યૂ એક્સેપ્શન્સ આ રીતે એની સિન્ટેક્સ છે એ પાસ કરીએ અને એમાં મેસેજ પાસ કરીએ કે વેલ્યુ મસ્ટ બી વન ઓર બિલો એટલે કે તમારે વેલ્યુ વન અથવા એનાથી બિલો નંબર ઇન્સર્ટ કરવાનો છે જો આ મળી જાય છે તો કન્ડિશનને શું કરીએ છીએ રિટર્ન ટ્રુ કરાવીએ છીએ હવે નેક્સ્ટ આપણે ટ્રાય બ્લોકમાં શું ટાઈપ કરશું કે ટ્રિગર એક્સેપ્શન ઇન એન્ડ ટ્રાય બ્લોક તો ટ્રાય બ્લોકમાં મેં શું પાસ કરાવડાવ્યું ચેક નંબર એટલે ફંક્શન કોલ કરાવડાવ્યું અને ફંક્શનમાં આપણે શું પાસ કર્યું ટુ નંબર પાસ કર્યો એટલે ટુ નંબર શું છે ઝીરો કરતાં તો વધારે જ છે પછી એમાં મેસેજ પાસ કર્યો કે ઇફ ધ એક્સેપ્શન ઇઝ થ્રો ધીસ ટેક્સ વિલ બી નોટ ટુ બી શો જ્યારે ટ્રાઈ બ્લોકનું એક્સેપ્શન એક્ઝિક્યુટ થઈ જાય તો આપણે આ મેસેજ પાસ કરવાના છીએ કે ઇફ યુ સી ધીસ ઇફ યુ સી ધીસ ધ નંબર ઇઝ વન ઓર બિલો કે વન કરતાં બિલો નંબર હોવું જોઈએ જો ટ્રાઈ બ્લોક એક્ઝિક્યુટ થઈ ગયો તો હવે આપણે કેચ બ્લોકમાં મેં તમને પહેલાં પણ કીધું કે આપણે કેચ બ્લોકમાં શું કરશું ગેટ મેસેજનું ફંક્શન કોલ કરાવીને ફંક્શન પાસ કરાવશું તો અત્યારે સૌથી પહેલી કન્ડિશન કઈ રન થશે વેલ્યુ મસ્ટ બી વન ઓર બિલોવાળી કન્ડિશન રન થશે કારણ કે આપણે અહીંયા કેચ બ્લોકમાં કઈ વેલ્યુ પાસ કરેલી છે ટુ વેલ્યુ પાસ કરેલી છે તો હવે રન કરીએ તો મળી ગયું કે વેલ્યુ મસ્ટ બી વન ઓર બી હવે અહીંયા વેલ્યુ આપણે ઝીરો ડિફાઈન કરીએ છીએ ત્યારે કયો કયો બ્લોક એક્ઝિક્યુટ થશે ટ્રાય બ્લોક તો મળી ગયું ઇફ યુ સી ધીસ ધ નંબર ઇઝ વન ઓર બિલો તો આ રીતે તમે ટ્રાય કેચ અને થ્રો નો યુઝ કરીને તમે એક્સેપ્શન હેન્ડલિંગને કોલ કરાવી શકો છો તો આ હતું આપણું એક્ઝામ્પલ સેકન્ડ હવે આપણી પાસે ક્રિએટ અ કસ્ટમ એક્સેપ્શન ક્લાસ તમે તમારો કસ્ટમ તમારો પોતાનો ક્લાસ ક્રિએટ કરીને પણ એક્સેપ્શન હેન્ડલિંગ નો યુઝ કરી શકો છો તો હવે એ કઈ રીતે થાય એ પણ સમજીએ એ આપણે એક્ઝામ્પલ થ્રીમાં એક્સપ્લેન કરેલું છે તો તમને પહેલાં એ જ સમજાવું કે એક્ઝામ્પલ થ્રી કઈ રીતે વર્ક કરે છે તો અહીંયા આપણે એક્ઝામ્પલ થ્રીને પહેલાં રન કરી લઈએ જો અત્યારે એક્ઝામ્પલ થ્રીમાં એરર જનરેટ થાય છે કારણ કે આપણે લોકોએ એરર જ જનરેટ કરાવી છે એમાં આપણે ચેક કરીએ છીએ કે ઈમેલ આઈડી વેલિડ છે કે નહીં તો સૌથી પહેલાં શું કર્યું આપણું કસ્ટમ એક્સટેન્શન ક્રિએટ કર્યું કસ્ટમ એક્સેપ્શન્સ ક્રિએટ કરવા માટે તમારે આ રીતે ક્લાસનો યુઝ થશે કે ક્લાસ કસ્ટમ એક્સેપ્શન એક્સટેન્સ એક્સેપ્શન્સ અને એની અંદર તમારે તમારું ફંક્શન ક્રિએટ કરવાનું રહેશે હવે આપણે આ રીતે ક્લાસ ક્રિએટ કર્યો હવે એમાં અંદર ફંક્શન ક્રિએટ કરીએ છીએ કે પબ્લિક ફંક્શન એરર મેસેજ આપણે અત્યારે એરર મેસેજ ડિફાઈન કરવાના છીએ તો આપણે એરર મેસેજનું ફંક્શન ક્રિએટ કરશું હવે એરર મેસેજમાં આપણે શું પાસ કરીએ છીએ કે જો ઇમેલ આઈડી ઇનવેલિડ હોય તો આ રીતની એરર જનરેટ થવી જોઈએ આપણે એરર મેસેજમાં શું કર્યું છે એક એરર મેસેજ બનાવ્યો છે કે એરર ઓન લાઇન આપણે લાઇને પાસ કરાવડાવી કે ધી ઓફ ગેટ લાઇન તમે ધીસ ઓફ ગેટ લાઇનથી તમે કઈ લાઈન ઉપર એરર આવે છે એ પાસ કરાવી શકશો ધીસ ઓફ ગેટ લાઇન ગેટ લાઇનનું ફંક્શન છે ગેટ લાઇન થ્રુ તમે કયા લાઇનમાં પર્ટિક્યુલર એરર આવી રહી છે એ પાસ કરાવશો પછી ઇન ધીસ ઓફ ફાઇલ કે પર્ટિક્યુલર કઈ ફાઇલમાં એરર આવી રહી છે એ પણ તમે લોકો પાસ કરાવશો અને પછી ડોલર ધીસ ઓફ ગેટ મેસેજ કે તમારે શું મેસેજ આપવાનો છે એ પણ પાસ કરાવશો અને પછી આપણે લખશું ઇઝ નોટ અ વેલિડ ઇમેલ એડ્રેસ હવે આપણે એક અને જો આપણને આ એરર મેસેજનું ફંક્શન કોલ થાય છે આપણું કસ્ટમ એક્સેપ્શન્સ તો આપણે એરર મેસેજ પાસ કરીએ છીએ અને એને રિટર્ન કરાવડાવીએ છીએ તો હવે આપણે અહીંયા ડિફાઈન કરેલું છે એક ઈમેલ આઈડી ઈમેલ આઈડીમાં અત્યારે શું ડિફાઈન કરવું અત્યારે આપણે ઇનવેલિડ ઈમેલ આઈડી રાખશું કારણ કે આપણને લોકોને આ એરર જોવી છે કે એરરમાં કઈ રીતે વર્ક કરે છે તો આપણે એક ઈમેલ આઈડી પાસ કરાવ્યું સમવન એટ ધ રેટ એક્ઝામ્પલ ડોટ 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 કોમ એટલે આ કઈ ટાઈપનું ઈમેલ આઈડી છે ઇનવેલિડ જ છે ને તો પછી એરર તો ઓબ્વિયસલી આવવાની જ છે તો હવે ચેક કરીએ કે ટ્રાય ત્રાયની અંદર આપણે કન્ડિશન પાસ કરાવડાવી ચેક ઇફ ઇફ કન્ડિશનમાં પાસ કર્યું ફિલ્ટર વેરિયબલ પછી ડોલર ઈમેલ ફિલ્ટર વેલિડેટ ઈમેલ ઇક્વલ 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 ફોલ્સ આ વસ્તુ મેં તમને જ્યારે આપણે ઇમેલ થ્રુ વેલિડેશન કરતા હતા ત્યારે પણ મેં તમને સમજાવી હતી કે તમે લોકો ફિલ્ટર વેલિડેટ ઇમેલનો યુઝ કરીને ઈમેલ એટ ધ રેટથી છે કે નહીં એટલે કે પ્રોપર વેલિડ ઈમેલ આઈડી છે કે નહીં એ ચેક કરાવી શકો છો તો અત્યારે પણ આપણે એક્સેપ્શન હેન્ડલિંગમાં આપણો કસ્ટમ એક્સેપ્શન્સ બનાવીને આપણે આ રીતે ઇમેલ એડ્રેસને ચેક કરાવશું હવે નીચે આપણે પાસ કરાવડાવ્યું થ્રો એક્સેપ્શન ઇફ ઇમેલ ઇઝ નોટ વેલિડ એટલે કે થ્રો પછી ન્યૂ પછી શું છે કસ્ટમ એક્સેપ્શન્સ અને એમાં પાસ કરાવી દીધું ઈમેલ હવે કસ્ટમ એક્સેપ્શન્સનું શું બનાવેલું છે આપણે ક્લાસ બનાવેલું છે એટલે કે એ આ પર્ટિક્યુલર ફંક્શન કોલ થવા માટે જશે હવે કસ્ટમ એક્સેપ્શન્સમાં આપણે ઇમેલ પાસ કરાવી દીધું અને હવે નીચે કેચ બ્લોકને એક્ઝિક્યુટ કરાયો કેચ બ્લોકમાં કસ્ટમ એક્સેપ્શન્સ ડોલર એ પાસ કરાવી દીધું અને ડિસ્પ્લે કસ્ટમ મેસેજ હવે આપણે કયો મેસેજ બનાવેલો છે આપણો પોતાનો મેસેજ બનાવેલો છે અહીંયા એરર મેસેજ કરીને એક વેરિયેબલમાં એરર મેસેજને સ્ટોર કર્યો છે એ મેસેજ અહીંયા રન થશે કારણ કે આપણે કેચ બ્લોકમાં કસ્ટમ એક્સેપ્શન્સ કરીને પાસ કરાવડાવીએ છીએ એટલા માટે અને પછી છે નીચે ઇકો ડોલર ઈ ઓફ એરર મેસેજ કારણ કે આપણે લોકોએ એરર મેસેજનું ફંક્શન ક્રિએટ કર્યું છે એટલે ઈ ફંક્શન આપણે અહીંયા કોલ કરાવી દીધું તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા એરર આવી ડિફોલ્ટ શું કામ એરર આવી કારણ કે આપણે ઇમેલ આઈડી પ્રોપર ઇન્સર્ટ કરેલું જ નથી હવે અહીંયા જુઓ એરર ઓન લાઈન સેવન્ટીન બરાબર કે સત્તર નંબરની લાઇનમાં એરર છે કે ઈમેલ આઈડી સત્તર નંબરની લાઈનમાં શું એરર હોઈ શકે કસ્ટમ એક્સેપ્શન્સ એમાં આપણે ઈમેલ પાસ કર્યો છે ઇમેલની અંદર શું સ્ટોર કર્યું છે આ ટાઈપનું ઈમેલ આઈડી સ્ટોર કરેલું છે એટલા માટેથી અહીંયા એરર આપે છે હવે મેં તમને કીધું હતું કે અહીંયા ગેટ લાઇન થ્રુ તમે કઈ લાઈન ઉપર એરર આવે છે એ પણ પાસ કરાવી શકશો તો આપણે શું પાસ કર્યું એરર ઓન લાઇન ડોલર ધી ઓફ ગેટ લાઇન હવે કઈ લાઇન આવી સત્તર નંબરની પછી શું છે ફાઇલનું નામ કે કઈ ફાઇલમાં એરર આવે છે એટલે આખો ફાઇલનો પાથ આવ્યો કે સી ડ્રાઈવમાં ઝેમ્પમાં એચરીડોક્સમાં એક્સેપ્શન હેન્ડલિંગ કરીને ફોલ્ડર છે એમાં એક્ઝામ્પલ થ્રી ડોટ પીએચપીની ફાઇલમાં સત્તર નંબરની લાઇનમાં એરર છે હવે એરર કઈ ટાઈપની છે તો આપણે ગેટ એરર મેસેજ પણ પાસ કરાવડાવ્યો કે જે આ ઈમેલ આઈડી આપણને આપેલું છે કે સમ વન એટ ધ રેટ એક્ઝામ્પલ ડોટ ડો ડોટ કોમ ઇઝ નોટ અ વેલિડ ઈમેલ એડ્રેસ આપણે અહીંયા પાસ કરાવેલો છે એરર મેસેજ તો આ રીતે તમે તમારા એડ્રેસ એડ્રેસના વેલિડેશન ચેક કરી શકો છો એક્સેપ્શન્સ થ્રુ તો તમને પર્ટિક્યુલર ખ્યાલ આવી જાય કે કઈ લાઇનમાં કઈ ફાઇલમાં અને કઈ ટાઈપની એરર આવે છે હવે અહીંયા આપણે પ્રોપર ઈમેલ આઈડી ઇન્સર્ટ કરશું તો સમવન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કરીને આપણે પાસ કરાવીએ તો આપણી એરર રિમૂવ થઈ જશે રાઈટ કે અત્યારે કોઈ એરર આવી નહીં કારણ કે આપણે પ્રોપર જ આઈડી ઇન્સર્ટ કરીએ છીએ પણ જ્યારે પ્રોપર ઈમેલ આઈડી ઇન્સર્ટ નથી કરતા ત્યારે તમને આ ટાઈપની એરર જનરેટ થશે તો આ રીતે તમે તમારા પ્રોગ્રામિંગમાં એક્સેપ્શન્સ હેન્ડલિંગનો યુઝ કરી શકો એક્સેપ્શન હેન્ડલિંગના બીજા પણ ઘણા બધા ટાઈપ છે કે તમે મલ્ટિપલ એક્સેપ્શન્સનો યુઝ કરી શકો પછી છે રીથ્રોઈંગ એક્સેપ્શન્સનો યુઝ કરી શકો અને લાસ્ટ છે સેટ અ ટોપ લેવલ એક્સેપ્શન હેન્ડલર આ સેટ એક્સેપ્શન હેન્ડલર કરીને એક ફંક્શન છે એનો પણ તમે લોકો યુઝ કરી શકો છો હવે આપણે જે હું તમને ડેમો સેન્ડ કરવાની છું એમાં બધા જ એક્ઝામ્પલ આપેલા છે તમે લોકો વન બાય વન રન કરીને ચેક કરજો આપણે થ્રી એક્ઝામ્પલ સુધી તો એક્સપ્લેન કરેલું જ છે તો આ રીતે તમે એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કરી શકો છો હવે નેક્સ્ટ જોઈએ કે મલ્ટિપલ એક્સેપ્શન્સનો તમે યુઝ કઈ રીતે કરી શકો રાઈટ કે આપણે થર્ડ એક્ઝામ્પલ શું જોયું હતું કે સિંગલ એક્સેપ્શન્સનો યુઝ હવે મલ્ટિપલ એક્સેપ્શન્સનો યુઝ કરવાનો છે કે તમારા સિંગલ પ્રોગ્રામિંગમાં તમે મલ્ટિપલ એક્સેપ્શન્સનો યુઝ કઈ રીતે કરી શકો તો એના એના માટે થઈને આપણે લોકોએ એક એક્ઝામ્પલ ફોર પણ ક્રિએટ કરેલું છે તો એક્ઝામ્પલ ફોર જોઈએ કે એમાં શું કઈ રીતનું વર્ક છે હવે એક્ઝામ્પલ થ્રીમાં આપણે એવું જોયું હતું કે જો એરર છે તો ડિસ્પ્લે કરશે પણ જો પ્રોપર ઈમેલ એડ્રેસ એડ કરેલું છે તો અગેન એક્સેપ્શન ચેક કરો અને અગેન મેસેજ આપો કે આ ઈમેલ આઈડી છે એ પ્રોપર છે તો હવે ડિરેક્ટલી આપણે એક્ઝામ્પલ સમજીએ તો એક્ઝામ્પલ ફોર એમાં શું છે કે આપણે કસ્ટમ એક્સેપ્શન્સ જ ક્રિએટ કરેલું છે જેમ થર્ડ એક્ઝામ્પલમાં કર્યું હતું કે કસ્ટમ એક્સેપ્શન ક્રિએટ કર્યું એક્સટેન્ડેડ એક્સટેન્ડ એક્સેપ્શન્સ પછી પબ્લિક એરર મેસેજ આપણે શો કરાવીએ છીએ કે કઈ લાઈનમાં કઈ ફાઇલમાં એરર આવે છે અને એરર મેસેજ અહીંયા રિટર્ન કરાવીએ હવે આપણે ઇનવેલિડ ઇમેલ આઈડી નહીં પણ પ્રોપર ઇમેલ આઈડી ઇન્સર્ટ કરવાના છીએ તો જો પ્રોપર ઇમેલ એડ્રેસ ઇન્સર્ટ કરીએ છીએ તો એને સાથે સાથે આપણે પ્રિન્ટ પણ કરાવશું તો એના માટે મલ્ટિપલ એક્સેપ્શન્સનો યુઝ થશે તો ટ્રાય બ્લોકમાં આપણે મલ્ટિપલ થ્રોનો યુઝ કરશું તો સૌથી પહેલાં ચેક કરો કે ટ્રાય બ્લોકમાં શું છે કે ઇફ ફિલ્ટર વેલિડેટ ઇમેલ એમાં ફિલ્ટર વેલિડેટ ઇમેલ ઇક્વલ 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 ફોલ્સ હોય એટલે કે ઈમેલ આઈડી વેલિડ નથી ત્યારે કયું એક્સેપ થ્રો યુઝ થશે આ કે થ્રો ન્યૂ કસ્ટમ એક્સેપ્શન્સ એટલે કે ત્યારે એરર જનરેટ થશે જો હવે એરર નથી તો શું કરવાનું કે ઇફ એસટીઆર પોઝિશન એટલે કે ઇમેલ આઈડીની એસટીઆર ટુ પોઝિશન અને એમાં ઇમેલ આઈડી પાસ કરાવ્યું અને એક્ઝામ્પલ પાસ કરાવડાવ્યું નોટ ઇક્વલ ઇક્વલ ફોલ્સ એટલે કે પહેલું ઈમેલ આઈડી વેલિડ નહોતું ફોલ્સ હતું ત્યારે આપણે એરર મેસેજ શો કરાવતા હતા હવે ફોલ્સ નથી હવે પ્રોપર જ ઈમેલ આઈડી ઇન્સર્ટ કરેલું છે તમે ઉપર પણ જોઈ શકો છો કે આપણે અહીંયા પ્રોપર ઈમેલ એડ્રેસનો યુઝ કર્યો છે તો પ્રોપર ઈમેલ આઈડી એડ્રેસ ઈમેલ એડ્રેસનો યુઝ કર્યો છે તો થ્રો બ્લોકમાં આપણે પાસ કરાવ્યું કે થ્રો ન્યૂ એક્સેપ્શન્સ પછી ડોલર ઈમેલ એટલે કે આપણે ઈમેલ જ ત્યાં પ્રિન્ટ કરાવવાના છીએ કે ડોલર ઈમેલ ઇઝ એન એક્ઝામ્પલ ઈ મેઇલ અને પ્રોપર એક્ઝામ્પલ આપણને મળી ગયું તો આપણે કેચ બ્લોકમાં શું કરશું જો એરર આવશે તો એરર મેસેજ પાસ કરાવશું જે આપણું કસ્ટમ એક્સેપ્શન્સ બનાવ્યું છે એમાં જો એરર નથી આવતી તો ઓનલી એક્સેપ્શન્સમાં ડોલર ઈ કરીને કેચ એક્સેપ્શન્સ ડોલર ઈ ઓફ ઇકોમાં ડોલર ઈ ઓફ ગેટ મેસેજ પાસ કરાવશું આજે આપણે બનાવ્યું હતું આપણો કસ્ટમ ક્લાસ હતો કે કસ્ટમ એરર મેસેજ પાસ કરાવડાવ્યું કસ્ટમ એક્સેપ્શન્સ પાસ કરાવડાવ્યું હવે જો પ્રોપર જ મેસેજ જાય છે તો આપણે ડિફોલ્ટ જે આપણને એક્સેપ્શનની સિન્ટેક્સ મળે છે એનો જ યુઝ કરશું તો અહીંયા રન કરીએ તો જો આ એક્ઝામ્પલ અત્યારે પ્રોપર છે તો પ્રોપર જ રન થયું હવે પ્રોપર આપણે અહીંયા પાછું અગેન ડોટ 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 કરી દઈએ તો શું આવશે એરર મેસેજ આવશે એટલે તમે સમજી શકો છો કે જ્યારે એરર નથી આવતી ત્યારે આપણે કઈ ટાઈપનો મેસેજ આપવો અને કઈ રીતે મલ્ટિપલ એક્સેપ્શન્સનો યુઝ કરીને એરરને હેન્ડલ કરવી ઓકે તો હવે પાછું અગેન નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં શું છે કે રીથ્રોઈંગ એક્સેપ્શન્સ રીથ્રોઈંગ એક્સેપ્શન્સ એટલે શું તો એ જોઈએ આપણે એક્ઝામ્પલમાં જ એક્ઝામ્પલ છે હવે એક્ઝામ્પલમાં મલ્ટીપલ ટ્રાય બ્લોક આવશે હવે અહીંયા આપણે કેમ સિંગલ ટ્રાય બ્લોક હતું પણ મલ્ટિપલ થ્રો બ્લોક હતું જે ફોર્થ નંબરનું એક્ઝામ્પલ હતું એમાં આપણે મલ્ટિપલ એક્સેપ્શન્સનો યુઝ કરતા હતા હવે અહીંયા શું આવશે મલ્ટીપલ ટ્રાય બ્લોકનો યુઝ કરશું એટલે વારંવાર ટ્રાય બ્લોકનો યુઝ થાય એટલે એને શું કહેવાય રીથ્રોઈંગ એક્ઝામ્પલ ઓકે તો અહીંયા ચેક કરીએ કે આપણે શું કર્યું કસ્ટમ ક્લાસ જ ક્રિએટ કરેલો છે કે ક્લાસ કસ્ટમ એક્સેપ્શન્સ એક્સટેન્ડ એક્સેપ્શન્સ પછી પાસ કરાવડાવ્યું પબ્લિક ફંક્શન એરર મેસેજ એરર મેસેજમાં અત્યારે આપણે ગેટ લાઇન કે ગેટ ફાઇલનો યુઝ કરીને એરર મેસેજ પાસ નથી કરાવતા આપણે ડિરેક્ટલી ડોલર ધીસ ઓફ મેસેજ કરીને ઇઝ નોટ વેલિડ ઈમેલ એડ્રેસ એ રીતે પાસ કરાવડાવી દઈએ છીએ કારણ કે ગેટ મેસેજમાં તો આપણને ડિફોલ્ટ જે મેસેજ મળવાનો હશે એ મળવાનો જ છે તો આપણે એરર મેસેજ પાસ કર્યો અહીંયા એરર મેસેજને આપણે શું કર્યું રિટર્ન કરાવડાવ્યું અને હવે એક્ઝામ્પલ પાસ કરાવી દીધું કે ઈમેલ એડ્રેસ ઇક્વલ ટુ સમ વન એટ ધ રેટ એક્ઝામ્પલ ડોટ કોમ હવે આપણે ટ્રાય બ્લોકનો યુઝ કરીએ છીએ કે ટ્રાય ફર્સ્ટ ટ્રાય બ્લોકમાં આપણે ઇમેલ આઈડી વેલિડ છે કે નહીં એ ચેક કરવાના છીએ અને નીચેના ટ્રાય બ્લોકમાં આપણે ડિરેક્ટલી કેચ જ બ્લોકનો યુઝ કરશું અને એમાં કસ્ટમ એક્સેપ્શન્સ જો ટ્રુ થશે તો આપણે મેસેજ શો કરાવી દેશું તો સૌથી પહેલાં ફર્સ્ટ ટ્રાય બ્લોકની અંદર આપણે અગેન ટ્રાય બ્લોક લીધો કારણ કે આપણે મલ્ટિપલ ટ્રાય કેચનો યુઝ કરવાના છીએ એટલે જેને રીથ્રોઈંગ એક્ઝામ્પલ કે એક્સેપ્શન્સ કહેવામાં આવે છે તો ટ્રાય બ્લોક અગેન ટ્રાય બ્લોક હવે એમાં ચેક કરીએ છીએ કે ચેક ફોર એક્ઝામ્પલ ઇન મેલ એડ્રેસ કે જે એક્ઝામ્પલનું મેલ એડ્રેસ છે એ પ્રોપર છે કે નહીં તો કન્ડિશન ચેક કરી કે ઇફ એસટીઆર પોઝિશન ડોલર ઈમેલ અને એક્ઝામ્પલ પાસ કરી દીધું નોટ ઇક્વલ ઇક્વલ ફોલ્સ તમે પર્ટિક્યુલર એક સ્ટ્રિંગ જ પાસ કરાવડાવો છો કે જો અહીંયા એક્ઝામ્પલ છે તો છે તો તમારે કેચ બ્લોકમાં મેસેજ આવશે અધરવાઇઝ નહીં આવે તો અધરવાઇઝ આપણું ઇમેલ આઈડી પ્રિન્ટ કરાવી દઈએ છીએ પછી શું કર્યું થ્રો એક્સેપ્શન ઇફ ઇમેલ ઇઝ નોટ વેલિડ તો જ્યારે ઈમેલ વેલિડ નથી ત્યારે આપણે થ્રો એક્સેપ્શન્સમાં શું પાસ કર્યું થ્રો ન્યૂ એક્સેપ્શન્સ એમાં આપણે ઈમેલ પાસ કરાવી દીધો એટલે કે ત્યાંથી એરર મેસેજ જનરેટ થઈને કેચ બ્લોકમાં એક્ઝિક્યુટ થશે જો હવે આ કન્ડિશન ટ્રુ થાય છે તો અહીંયા કેચ બ્લોકમાં આપણે શું પાસ કરાવીએ છીએ કેચ પછી એક્સેપ્શન્સ ડોલર ઈ અને રીથ્રો એક્સેપ્શન્સ અહીંયા પાસ કર્યું કે અગેન થ્રો કરાવડાવ્યું કે થ્રો ન્યૂ કસ્ટમ એક્સેપ્શન્સ એમાં ડોલર ઈમેલ કસ્ટમ એક્સેપ્શન્સમાં જશે તો ત્યાંથી શું પ્રિન્ટ થશે અહીંયા એરર મેસેજ પ્રિન્ટ થશે અને જો વેલિડ ઇમેલ એડ્રેસ નહીં હોય તો જે ડિફોલ્ટ આપણને એક્સેપ્શન્સ મળે છે એ કોલ થશે અધરવાઇઝ આપણને આપણું કસ્ટમ એક્સેપ્શન્સ કોલ થશે હવે આપણે મેઇન ટ્રાય બ્લોક જે એક્ઝિક્યુટ કરેલો એના કેચ બ્લોકમાં આપણે ડિરેક્ટલી એરર મેસેજ પાસ કરાવીએ છીએ તો આપણે અહીંયા કમેન્ટ પાસ કરેલી છે કે ડિસ્પ્લે કસ્ટમ મેસેજ હવે કસ્ટમ મેસેજમાં આપણે એરર પાસ કરાવીએ છીએ તો એ ફંક્શન અહીંયા કોલ કરાવી દઈએ કે ઇકો ડોલર ઈ ઓફ એરર મેસેજ હવે એરર મેસેજ લાવવા માટે અહીંયા આપણે ઇમેલ આઈડીને નોટ વેલિડ કરવું પડે તો નોટ વેલિડ કરી દીધું અત્યારે તો અહીંયા આપણે એરર મેસેજ આવી ગયો કે ઈમેલ આઈડી પણ પ્રિન્ટ થયું તો ઈમેલ આઈડી ક્યાંથી પ્રિન્ટ થયું ગેટ મેસેજમાંથી અને શું મેસેજ આવી ગયો કે ઇઝ નોટ અ વેલિડ ઇમેલ એડ્રેસ એ ક્યાંથી પાસ થયો અહીંયાથી પાસ થયો અહીંયા આપણે મેસેજ ટાઇપ કરાવડાવેલો છે પહેલાં એણે આ કન્ડિશન ચેક કરી એમાં એને વેલિડ ઇમેલ એડ્રેસ ન મળ્યું એટલા માટે થઈને કસ્ટમ એક્સેપ્શન્સ કોલ થવા માટે ગયું કસ્ટમ એક્સેપ્શન્સમાં આપણે એરર મેસેજનું ફંક્શન ક્રિએટ કર્યું છે અને એ એરર મેસેજના ફંક્શનમાં આપણે એરર ડિફાઈન કરેલી છે એટલા માટે થઈને અહીંયા આ ટાઈપની એરર કોલ થઈ હવે હું પ્રોપર ઇમેલ એડ્રેસ ઇન્સર્ટ કરું છું તો કોઈ ટાઈપની એરર આવતી નથી ઓકે તો આ રીતે બધા આપણા બધા એક્ઝામ્પલ્સ કે આપણે બધા એક્ઝામ્પલ જોયા કે શું હતું બેઝિક યુઝ ઓફ એક્સેપ્શન્સ તો એનો તમે બેઝિક યુઝ કઈ રીતે કરી શકો પછી ટ્રાય થ્રો એન્ડ કેચ બ્લોક પછી જે ક્રિએટિંગ અ કસ્ટમ એક્સેપ્શન્સ ક્લાસ અને લાસ્ટ છે મલ્ટિપલ એક્સેપ્શન્સ તો આ રીતે તમે તમારા એક્સેપ્શન્સનો યુઝ કરીને એરર હેન્ડલ કરી શકો છો